चलो नमस्कार दोस्तों एंड जय हिंद। अड्डा 24/7 गुजरात ना आ डिजिटल यूट्यूब प्लेटफॉर्म पर आप सौ दोस्तों नू हार्दिक स्वागत छे। दोस्तों आपणे जे रिविजन सेशन जे छे आपणे लई आव्या छीए अने एमां आपणे बंधारण अने भूगोल सांजे 6-8 वाग्याना सेशननी अंदर आपणे आ रिविजन जे ए करता આવીએ છીએ। तो आओ आजे जे छे फरी पाछो बंधारण अने भूगोल जे छे एना विषय उपर रिविजन जे छे आपणे करिए शुरुआत। आप सौनु हार्दिक स्वागत छे अड्डा 24/7 गुजरातना आ प्लेटफॉर्म नी अंदर। दोस्तों आपने खबर हशे के आपणे खास रविवारना रोज ए आपणे टोटल 4 अलग अलग जग्याए आखा गुजरातनी अंदर एक अमदावादनी अंदर एक गांधीनगरनी अंदर अने ए राजकोटनी अंदर टोटल 4 अलग अलग सेंटरमां अमदावादमां 2 सेंटर राजकोटनी अंदर 1 सेंटर अने गांधीनगरना 1 सेंटरनी अंदर तलाटी अने जुनियर क्लार्कनी परीक्षा माटे फ्री मॉक टेस्टनुं आयोजन आपणे कर्युं हतुं अने आ आयोजननी अंदर जबरो अने भरपूर एवो प्रतिसाद आप सौ तरफथी मळ्यो अने ए प्रतिसादने ध्यानमां लई अने आजे हमणां ज एटले के 7:45 कलाके एनुं रिजल्ट आपणे अनाउंसमेंट करवा जई रह्या छीए अने जे पण विद्यार्थी मित्रो जे छे ए कई रीते एनी अंदर पोतानो रिव्यू पण जे छे ए आपी शके छे અને એમને આ ટેસ્ટ જે છે કેવી લાગી અને શું આપણે વસ્તુ કરવી જોઈએ આગળ કન્ટિન્યુ કે નહીં એની પણ આપણને ખ્યાલ જે છે આપણને સાંજે 7:45 કલાકે પડશે। તો આવો કરીએ શરૂઆત આપણા રિવિઝન સેશનની અંદર અને આ રિવિઝન સેશનની અંદર આપણે જિયોગ્રાફી પ્લસ પોલિટીના ક્વેશ્ચન્સ પણ લઈ ચૂક્યા છીએ। તો આ પહેલો જે ક્વેશ્ચન છે દોસ્તો કે એની અંદર તમને શું જવાબ આવે છે એવું લાગે છે પહેલો જે ક્વેશ્ચન એની અંદર કયો જવાબ આવી શકે ભાઈ પહેલો ક્વેશ્ચન છે એની અંદર કયો જવાબ તમને વધારે યોગ્ય લાગે પોરબંદર પાસે માધવપુરનો મેળો છે એ ક્યાં ભરાય છે ઈઝી પ્રશ્ન છે ખૂબ જ સરળ એવો પ્રશ્ન છે ચલો ભાઈ પોરબંદર પાસેનો આ જે માધવપુરનો મેળો છે એ માધવરાયનો મેળો કઈ જગ્યાએ ભરાય છે દોસ્તો તમને ખબર હશે કે ચૈત્રી સુદ જે છે એ 7, 8 અને 9 બરાબર છે ભાદરવા નહીં પરંતુ ચૈત્રી સુદ બરાબર છે એ એની અંતર્ગત આ માધવરાયનો મેળો ભરાય છે હમણાં જ આ મેળો છે એનું આયોજન થશે માધવપુરની અંદર બરાબર છે આ માધવપુર આવ્યું ક્યાં કઈ જગ્યાએ તો કે પોરબંદર જિલ્લાની અંદર બરાબર છે આ પોરબંદરની અંદર આ માધવપુર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એના અહીંયા લગ્ન જે છે કરવામાં આવે છે તમને ખબર હશે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રુકમણીના વિવાહ એ અહીંયા થાય છે અને આ મેળાને માધવરાયનો મેળો ને રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ મળેલી છે અહીંયા 2 વર્ષ પહેલા રાષ્ટ્રીય કક્ષાએ આને નોંધ પણ આપવામાં આવી છે બીજી વાત એ છે કે આ મેળો છે એ કયા મહિનાની અંદર ભરાય છે ફાગણ મહિનાની અંદર મહા મહિનાની અંદર ચૈત્ર કે આસો મહિનાની અંદર તો આ જે છે એ ચૈત્ર સુદની અંદર બરાબર છે 7, 8 અને 9 અંતર્ગત આ મેળો એ ભરાય છે। ચલો આગળ વાત કરીએ કે ગુજરાતમાં એકમાત્ર બેક વોટર ધરાવતું બંદર કયું છે એકમાત્ર બેક વોટર ધરાવતું હોય એવું બંદર આમાંથી કયું છે ચલો એકમાત્ર બેક વોટર બંદર ધરાવતું હોય એવું બંદર આમાંથી કયું છે
એકમાત્ર બે ક્વોટર ધરાવતું હોય એવું બંદર કયું? બે ક્વોટર ધરાવતું હોય એવું બંદર એક જ આવે, પોરબંદર. બરાબર છે, પોરબંદર આનો સાચો જવાબ થાય કે પોરબંદરની અંદર કેવું છે? બે ક્વોટર. હવે આ પોરબંદરનું એક જૂનું નામ, બરાબર છે, પોરબંદરનું એક જૂનું નામ જેને કહેવાય છે બોરડેક સીમા. બરાબર, બોરડેક સીમા તરીકે પણ આ પોરબંદરને ઓળખવામાં આવે. કંડલા બંદર છે એ ભારત અને પાકિસ્તાનનું ભાગલાનું બાળક કહેવાય. વેરાવળ તો મત્સ્ય બંદર છે અને ઓખા કઈ એવી રીતે બે ક્વોટર બંદર ધરાવતું નથી. તો અહીંયા એકમાત્ર એવું બે ક્વોટર બંદર ધરાવતું હોય એવું, બરાબર છે, કયું બંદર આવે? પોરબંદર. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે ખંભાળા તળાવ એ ગુજરાતમાં ક્યાં આવેલું છે? આ ખંભાળા તળાવ, દોસ્તો આ ખંભાળા તળાવ જે છે, ખંભાળા ફોદાળા તળાવ તમને ગુજરાતના ક્યાંમાં જોવા મળે છે? ચલો કઈ જગ્યાએ જોવા મળે ભાઈ? ઓકે, હવે કયા તાલુકા, આ બધી છે ને તાલુકાની વાત છે, ખંભાળા તળાવ અને ફોદાળા તળાવ. પોરબંદર આવે જે છે, જિલ્લો જે છે એ પોરબંદર જ લાગશે. બરાબર, પણ આ જે છે એ કયા જગ્યાએ, બરાબર છે, ગુજરાતની અંદર ક્યાં આવેલું છે? સીધું પ્રશ્ન એવો પૂછો, ક્યાં ખંભાળા તળાવ જે છે રાણાવાવ ખાતે આવે છે. બરાબર, આ જે તળાવ જે છે કઈ જગ્યાએ આવશે? રાણાવાવ જે છે એ રાણાવાવ ખાતે આ તળાવ જે છે એ આવશે. તો અહીંયા આપણો જે સાચો જવાબ થાય એ રાણાવાવ. નેક્સ્ટ, રેવતી કુંડ અને કદંબ કુંડ આ ગુજરાતની અંદર કઈ જગ્યાએ જોવા મળે? દોસ્તો રેવતી કુંડ અને કદંબ કુંડ જે છે કઈ જગ્યાએ જોવા મળે ભાઈ ગુજરાતમાં? ચલો કઈ જગ્યાએ જોવા મળે રેવતી કુંડ અને કદંબ કુંડ? યસ, રેવતી કુંડ અને ગુજે કદમ કુંડ, માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન ને પરણે રાણી રૂકમણી અને વર એના ભગવાન. રાણી રૂકમણી છે એવું કહેવાય છે અરુણાચલ પ્રદેશના રાજકુમારી હતા, અને આ રાણી રૂકમણી, બરાબર, અને ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ એટલે દુનિયાની અંદરનો સૌથી પહેલો ભાગીને કરવામાં આવેલા લગ્ન કે હોઈ શકે છે. પણ અહીંયા આપણે જે વાત કરીએ છીએ કે કદમ કુંડ અને રેવતી કુંડ એ ગુજરાતમાં ક્યાં છે, તો કે પોરબંદર તાલુકામાં છે. કઈ જગ્યાએ છે? પોરબંદર તાલુકાની અંદર આ કદમ કુંડ અને રેવતી કુંડ જે છે એ જોવા મળશે. નેક્સ્ટ કે ગુજરાતમાં પોરબંદરમાં જાંબુવંતની ગુફા આવેલી છે, ત્યાં એક મેળો ભરાય છે. જાંબુવંતનો ગુફાની પાસે એક મેળો ભરાય છે. આ મેળો છે એ ક્યારે ભરાય છે? ચાલો, જાંબુવંતની ગુફા છે જે જમીનથી નીચે જ છે આ ગુફા, અને એ અંબુજા સિમેન્ટની પાસેની આવેલી જે ગુફા છે, તો આ મેળો છે એ ક્યાં ભરાય, બરાબર છે, ક્યારે ભરાય છે? ચલો, ક્યારે આ મેળો છે તમને ભરાતો હોય એવું લાગે છે? શું હવે જવાબ ભાઈ બધા લોકો? ઓકે ભાઈ, હવે આ જાંબુવંતની ગુફા આવેલી છે, અને આ જે જાંબુવંતની ગુફા છે ત્યાં એક મેળો ભરાય છે. આ મેળો છે ક્યારે ભરાય છે? હવે આ મેળો જાંબુવંતની ગુફા પાસે દર ભીમ અગિયારસે ભરાય, કારણ કે અહીંયા એવું કહેવાય છે કે આ જગ્યાએ ભીમ જે છે એ આવતો, અને હિડિંબા જે છે એ ન્યાની છે, એટલે અહીંયા દર જે છે ભીમ અગિયારસે ત્યાં એક મેળો એ ભરાય છે.
પોરબંદર ને કયા જિલ્લાની હદ સ્પર્શ કરતી નથી? બહુ મસ્તીનો પ્રશ્ન, વારંવાર પૂછાતો હોય, રિપીટ થતો હોય એવો ક્વેશ્ચન કે પોરબંદર ને ક્યા જિલ્લાની હદ સ્પર્શ કરતી નથી. ચાલો, આ પોરબંદર ને કયા જિલ્લાની હદ એ સ્પર્શ કરતી નથી? ચાલો, શું આવે જવાબ? યસ, સાણા વાક્યની અંદર લગન થાય, એક્ઝેક્ટલી. ચલો ભાઈ, પોરબંદર જિલ્લાની હદ એ કયા જિલ્લામાં સ્પર્શ થતી નથી? પોરબંદર ને કયા જિલ્લાની હદ સ્પર્શ નથી થતી? તો અહીંયા હકીકત જુઓ તો પોરબંદર ને જામનગરની જિલ્લાની હદે અડે, રાજકોટ અડે, જૂનાગઢ અડે, બરાબર? છેલ્લે વૈધું ઘટ્યું ઈ, એટલે ડી આપણો અહીંયા જવાબ. તમે આમ વિચાર કરો કે પોરબંદર કયા કયા જિલ્લાની હદ સ્પર્શ કરે, તો અહીંયા ડી આપણો વધારે યોગ્ય જવાબ કહેવાય. ચલો, પુરાણની અંદર સુદામાપુરી એ કઈ નદીના કાંઠે છે એવો આપણને ઉલ્લેખ થયેલો છે. સુદામાપુરી બરાબર કઈ નદીના કાંઠે? ચલો, ઓકે, પુરાણોની અંદર સુદામાપુરી છે, કઈ નદીના કાંઠે છે? નહીં, બરાબર, મીણસર નો આવે. દોસ્તો, એક વસ્તુ યાદ રાખજો કે પોરબંદર, આ પોરબંદર એ કઈ નદીના કાંઠે હોય એવું આપણને ઉલ્લેખ મળે છે? અસ્માવતી નદી, બરાબર. કઈ નદી? અસ્માવતી નદી જે છે એના કાંઠે હોય એવા આપણી પાસે ઉલ્લેખો છે. ભાદર નદી નો આવે, ઓજત પણ નો આવે, અને મીણસર પણ નો આવે. અસ્માવતી નદી છે એના કાંઠે આ આપણું સુદામાપુરી પોરબંદર એ હોય એવા આપણને ઉલ્લેખો છે. નેક્સ્ટ, કે મૂળ દ્વારકા, બરાબર, દ્વારિકાનો નાથ એ દ્વારકા તરીકે ઓળખાતું સ્થળ હાલની અંદર ક્યાં તાલુકામાં છે? ચાલો, મૂળ દ્વારકા, જો બેટ દ્વારકા નથી, મૂળ દ્વારકાની વાત કરી છે, તો આ મૂળ દ્વારકા તરીકે ઓળખાતું હોય એવું સ્થળ ગુજરાતની અંદર ક્યાં તાલુકાની અંદર આવેલું છે? જો ભાઈ, આ મૂળ દ્વારકા તરીકે ઓળખાતું હોય એવું આ સ્થળ જે કઈ જગ્યાએ, બરાબર છે, એ આવેલું છે, ક્યાં તાલુકામાં આવેલું છે? હાલો, મૂળ દ્વારકા છે એ ક્યાં તાલુકાની અંદર તમને જોવા મળે છે? પોરબંદર, બરાબર. હકીકતની અંદર જે મૂળ દ્વારકા એ પોરબંદર તાલુકાની અંદર હતું, બરાબર, જે આજે પાણીની અંદર છે, જે આજે નામશેષ થઈ ગયું છે. આમ જોવા જાવ તો એ પાણીની અંદર છે, બરાબર. તો એ મૂળ દ્વારકા તરીકે ઓળખાતું સ્થળ, દ્વારકા તો આજે છે એ અલગ છે, પણ મૂળ દ્વારકા વાળી જે જગ્યા એ પોરબંદર તાલુકાની અંદર આવેલું છે. જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ એ કઈ ભાષામાં એ લખાયેલું છે? ચલો, જૂનાગઢની અંદર અશોકનો શિલાલેખ છે, રુદ્રદામાનો શિલાલેખ છે, અને સ્કંદગુપ્તનો પણ શિલાલેખ છે. અને ત્રણેય શિલાલેખની અંદર કંઈક અલગ વાત, અલગ ઉપદેશો છે આપવામાં આવ્યા. તો આ શિલાલેખ છે એ કઈ ભાષાની અંદર લખવામાં આવેલો છે? સંસ્કૃતમાં છે કે અર્ધમાગધીમાં છે કે પ્રાકૃત ભાષામાં છે કે હિન્દી ભાષામાં છે? કઈ ભાષા છે કે જેની અંદર આ લખવામાં આવેલું છે ભાઈ?
મૂળ અશોકનો જે શિલાલેખ છે એ જનરલ ટો કર્નલ ટોડ જે છે એના દ્વારા આપણને શોધાયેલો છે, અને એની લિપિ જે છે એ લિપિ એ કયા અંદર છે, પ્રાકૃત ભાષાની અંદર. કઈ ભાષામાં? પ્રાકૃત ભાષાની અંદર લખવામાં આવેલું છે. પ્રાકૃતની અંદર અર્ધમાગધી નો આવે, પ્રાકૃત ભાષાની અંદર આ લખવામાં આવેલું છે, એટલે સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું? સુદર્શન તળાવ છે, આ સુદર્શન તળાવ કયા કાળની અંદર કયા સમયમાં બાંધવામાં આવ્યું છે? ચલો ભાઈ, આ સુદર્શન તળાવ તમને કયા કાળની અંદર બાંધવામાં આવ્યું હોય એવું લાગે છે? જો ભાઈ, સુદર્શન તળાવ કયા કાળમાં આવે? મૌર્ય. એક્ઝેક્ટલી બરાબર છે. મૌર્ય સામ્રાજ્યની અંદર જે અહીંયા ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો, ચંદ્રગુપ્ત મૌર્ય, અને એ ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો જે છે એના દ્વારા અહીંયા બાંધવામાં આવ્યું હોય એવો આપણને ઉલ્લેખ મળે છે. હાલની અંદર આ તળાવમાંથી સોનરખ નદી નીકળે છે. સોનરખ નદી બરાબર છે. આજની તારીખે તમે જોવા જાઓ તો આ સોનરખ નદી દામોદર કુંડને ત્યાંથી નીકળનારી એ સોનરખ નદી છે. નેક્સ્ટ, કે નીચેના પૈકી કયા મંદિરો એ ગિરનાર પર્વત ઉપર આવેલા છે? આમાંથી કયા એવા મંદિરો છે કે જે ગિરનાર પર્વતની ઉપર આવેલા છે? ચલો, નેમિનાથની મંદિર છે, મલ્લીનાથ મંદિર છે, સંપ્રતિ જૈન મંદિર. જો અમિતાભ બચ્ચને બે દિવસ પહેલા એક ફોટો શેર કર્યો હતો, એટલે આવી વસ્તુ પણ તમને કરંટની અંદર લઈ લઈ કે ભાઈ ગિરનાર પર્વત અને જૂનાગઢ બરાબર, આ ગિરનાર પર્વત ઉપર તમને આમાંથી કયા મંદિરો દેખાશે? ઓકે, હવે આ જે ગિરનાર પર્વતની વાત છે, તો ગિરનાર પર્વત ઉપર આ જે ઓપ્શન આપ્યા છે એમાંથી કયા એવા મંદિરો તમને દેખાશે? તો ગિરનાર પર્વત ઉપર આમાંથી તમામ મંદિરો, કારણ કે 2500 પગથિયા ઉપર જૈન મંદિરો છે. હવે આ જૈન મંદિરો કોના સમયમાં બાંધવામાં આવ્યા છે? હાલો, આ જૈન મંદિરો છે કોના સમયમાં બાંધવામાં આવ્યા દોસ્તો? તો એક તો કુમારપાળ, આપણને ખબર છે કે કુમારપાળ જે છે એના સમયની અંદર આ બાંધવામાં આવેલા છે. આ જે જૈન મંદિરો છે એની અંદર નેમિનાથનું જૈન મંદિર, મલ્લીનાથનું જૈન મંદિર અને સંપ્રતિ જૈન મંદિર છે એ આવે છે. એટલે આ ત્રણે ત્રણ વિધાન, ત્રણે ત્રણ ઓપ્શન છે એ આપણા અહીંયા સાચા છે, એક્ઝેક્ટ સાચા છે. નેક્સ્ટ, કે જૂનાગઢનો અશોકનો શિલાલેખ આ ઉકેલવાનું શ્રેય કોની ફાળે જાય છે? અશોકનો શિલાલેખ છે એ ઉકેલવાનું શ્રેય છે એ કોના ફાળે જાય છે? ચલો, કોની ફાળે અશોકનો શિલાલેખ ઉકેલવાનું શ્રેય જાય? ચલો, ઓકે, હવે આ જે જૂનાગઢનો અશોકનો શિલાલેખ છે ઉકેલવાનું શ્રેય કોના નામે જાય છે? ભગવાન લાલ ઇન્દ્રજી. એક્ઝેક્ટલી બી વાળા જિજ્ઞાનો જવાબ સાચો છે. ભગવાન લાલ ઇન્દ્રજી છે એ અહીંયા આ જૂનાગઢનો અશોકનો શિલાલેખ છે એ ઉકેલવાનું શ્રેય એના ફાળે જાય છે. એટલે અશોકનો શિલાલેખ છે એ કોણે ઉકેલો છે? ભગવાન લાલ ઇન્દ્રજીએ. નેક્સ્ટ, ભાઈ જૂનાગઢ ખડકમાં ખાલી જગ્યાના શિલાલેખ છે એ હમણાં જ વાત કરી એ મુજબ કે અશોકનો, રુદ્રદામાનો અને સ્કંદગુપ્તનો શિલાલેખ છે. ગિરનારની તળેટીની અંદર આવેલા નીચેના પૈકી કયો કુંડ એ દત્તાત્રેય સાથેના સંબંધ માટે વિખ્યાત છે?
चलो ओके, तो अहीं गिरनार नी जे तळेटी मां नीचेरामांथी कयो कुंड भगवान दत्तात्रेयना साथे संबंधित थी छे? बराबर, आ मृगी कुंड तमे जो भवनाथ नी अंदर आवेलो छे, पण भगवान दत्तात्रेयनी साथे जोडायेलो होय एवो कुंडामांथी कयो? कमंडळ कुंड कहेवामां आवे। बराबर, अहीं ए छे कमंडळ कुंड। तमे गिरनार पर्वत ऊपर चढ़ा हो तो अंबाजी थी तमारे दत्तात्रेय जाओ तो त्यारे रस्तामां आ कमंडल कुंड छे ई आवे छे। तो ए कमंडल कुंड जे छे ई आपणो अहीं योग्य अने साचो जवाब। नेक्स्ट, के खाली जग्या टेकरीओ जे भादर बेसिन ने शेत्रुंजी बेसिन थी अलग पाड़े छे, आमांथी कई एवी टेकरीओ छे के जे भादर बेसिन थी शेत्रुंजी बेसिन ए अलग छे? चलो, भादर बेसिन थी शेत्रुंजी बेसिन ने अलग पाड़ती होय एवी टेकरीओ आमांथी कई? भाई जो, भादर बेसिन ने शेत्रुंजी बेसिन थी अलग पाड़े एवी टेकरीओ कई कहेवाय? गीरनी टेकरीओ। सीधो जवाब आवे डी। गर्दानी टेकरीओ आवे कच्छनी अंदर, आ तो पण खबर छे आ कच्छनी वस्तु छे। पारनेरा ने विल्सन आवे वलसाड़नी अंदर, એટલે આ આ આપણો અનુ આવે। રતન મહાલની ટેકરીઓ છે એ દાહોદ જિલ્લાની અંદર આવે। તો વૈધી ઘેટી એક અહીંયા ભાદર બેસિન, આ ભાદર નદી છે અને શેત્રુંજી બેસિન, એની બેની વચ્ચેથી અલગ પાડનારી કઈ ટેકરીઓ કહેવાય? ગીરની ટેકરીઓ આપણો રાઈટ આન્સર આવે। ગિરનારનું મંદિર કોણે બંધાયું છે? હાલો, ગિરનારનું મંદિર છે એ આ ચાર રાજ્યમાંથી કોણે બંધાયું છે? હેલો ભાઈ રવિ ગુજ્જર, ગિરનારનું મંદિર આમાંથી કોણે બંધાયું? ઓકે, હવે વાત છે કે ગિરનારનું મંદિર છે એ આમાંથી કોણે બંધાવ્યું છે? ગિરનારનું મંદિર જે છે એ બંધાવવાળા કોણ? તો કે સજ્જન મંત્રી। ગિરનારનું મંદિર છે એ સજ્જન મંત્રીએ બંધાવ્યું। કુમારપાળે શું બનાવ્યા? તો કે એની અંદર પગથિયા બનાવ્યા છે। બરાબર, પગથિયા જે છે ગિરનાર પર્વત ઉપર ચડવાના ઈ કુમારપાળના છે। ભીમદેવ જે છે એ નો આવે આની અંદર, અને તેજપાલ પણ નો આવે, એટલે સજ્જન મંત્રી દ્વારા ગિરનારનું મંદિર છે ત્યાં બનાવવામાં આવ્યું છે। ચલો, મોહમ્મદ બેગડાએ જૂનાગઢમાં પોતાની વૈકલ્પિક રાજધાની બાંધી હતી અને એનું નામ બદલીને, એ રાજધાનીનું નામ બદલીને આમાંથી શું કર્યું હતું? મોહમ્મદ બેગડાએ આ જૂનાગઢની અંદર પોતાની જે વૈકલ્પિક રાજધાની બાંધી એનું નામ બદલી અને એ આમાંથી શું કર્યું? દોલતાબાદ કર્યું, હાલીમપુર કર્યું, મુસ્તફાબાદ કર્યું કે મોહમ્મદાબાદ કર્યું? જો, મોહમ્મદ બેગડો છે એ બે ગઢ જીતો હતો। કેટલા? બે ગઢ, એટલે કે બે એવા ગઢ, એક તો ચાપાને જીતો હતો, બરાબર, અને બીજો જે ગઢ એટલે કે જૂનાગઢ જીતો હતો। આ બે ગઢ જીત્યા, ચાપાનેર અને જૂનાગઢ, બરાબર છે। અહીંયા એનું નામ, જૂનાગઢનું નામ બદલીને મુસ્તફાબાદ કર્યું। કયું નામ બદલ્યું હતું? મુસ્તફાબાદ। એટલે અહીંયા સી વાળા બધા જવાબ સાચા। નેક્સ્ટ, કે નીચેનામાંથી કયા જિલ્લા સાથે જૂનાગઢ સરહદ સ્પર્શ કરતું નથી? જૂનાગઢ આમાંથી કયા જિલ્લાની સાથે સરહદ અડાડતું નથી? બરાબર છે, ચાલો, કયું આવે જવાબ આની અંદર? જો, આમાંથી કયા જિલ્લાની સાથે જૂનાગઢ સરહદ અડાડતું નથી? સીધો સવાલ છે। રાજકોટ સાથે જૂનાગઢ અડે, અમરેલી સાથે પણ અડે અને ગીર સોમનાથ સાથે પણ અડે, એટલે ત્રણે ત્રણ આવે। છેલ્લે વૈધુ ગઈટુ ડી આપણો અહીંયા યોગ્ય જવાબ થાય। બરાબર, નેક્સ્ટ, સ્કંદગુપ્તનો જે શિલાલેખ છે એ કઈ લિપિમાં લખાયેલો છે? આપણે અશોકનો શિલાલેખની વાત કરી, પણ આ સ્કંદગુપ્તનો શિલાલેખ છે, એ સ્કંદગુપ્તનો શિલાલેખ કઈ લિપિની અંદર લખવામાં આવેલું છે? દેવનાગરી, સંસ્કૃત, બરાબર છે, કે પાલી ભાષાની અંદર? ચલો, સ્કંદગુપ્તનો શિલાલેખ છે કઈ લિપિમાં લખાયેલો છે? દોસ્તો, સ્કંદગુપ્તનો જે શિલાલેખ છે એ લિપિ કઈ છે? દેવનાગરી। કઈ લિપિ છે? દેવનાગરી, બરાબર છે, દેવનાગરી લિપિ, અને એની અંદર આ સ્કંદગુપ્તનો શિલાલેખ લખવામાં આવેલો છે। પ્રાકૃત ભાષામાં અશોકનો શિલાલેખ છે, દેવનાગરી લિપિની અંદર આ સ્કંદગુપ્તનો શિલાલેખ છે। નેક્સ્ટ, નીચેનામાંથી કયા કયા નામ એ જૂનાગઢના પ્રાચીન નામ છે? જૂનાગઢના પ્રાચીન નામ આમાંથી કયા કયા છે? મણિપુર છે,
પુરાતનપુર છે, જીણ દુર્ગ છે, જૂનાનગર છે, ચંદ્રકેતપુર છે, આ પાંચ માંથી કયા નામ જૂનાગઢ ના છે? ચલો આ પાંચ માંથી કયા નામ એ જૂનાગઢ ના દેખાય છે? ચલો જૂનાગઢના પ્રાચીન નામ આમાંથી શું છે, કયા કયા છે? મણિપુર, પુરાતનપુર, જીર્ણ દુર્ગ, જૂનાનગર, ચંદ્રકેતપુર. તો દોસ્તો આની અંદર જો સાચો જવાબ, બધા લોકો આમાં સાચો જવાબમાં ગોટા મેળા, બરાબર. મણિપુર, મણિપુર પણ એક સમયનું જૂનાગઢનું પ્રાચીન નામ. પુરાતનપુર, પુરાતનપુર પણ જૂનાગઢનું પ્રાચીન નામ. જૂનાનગર જે છે એ કોઈ દિવસ જૂનાનગર આવું કોઈ નામ છે નહીં, બરાબર છે. જીર્ણ દુર્ગ પણ છે અને ચંદ્રકેતપુર પણ છે. એટલે આમ જોવા જાવ એટલે અહીંયા ચાર નામ છે જૂનાગઢના હતા, એટલે ડી ઓપ્શન તમારો સાચો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કે બ્રિટિશ શાસનના સમયે મુંબઈ ઇલાકામાં 18 જિલ્લાઓ હતા અને એ પૈકી 5 જિલ્લાઓ ગુજરાતના હતા. એ 5 જિલ્લાઓ જે ગુજરાતના હતા એ કયા કયા હતા? બરાબર છે, એ 18 જિલ્લાઓ હતા એ આપણને ખબર પડી, પણ એ 5 જિલ્લાઓ ગુજરાતના હતા અને એ જે 5 જિલ્લાઓ ગુજરાતના હતા એમાંથી કયા કયા જિલ્લાઓ હતા? ચલો બરાબર, એ 5 જિલ્લાઓ ગુજરાતના હતા એમાંથી કયા કયા જિલ્લાઓ એ ગુજરાતના હતા? બરાબર, અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત. દોસ્તો અમદાવાદ જિલ્લો હતો, ભરૂચ જિલ્લો હતો, ખેડા જિલ્લો હતો, પંચમહાલ જિલ્લો હતો અને સુરત જિલ્લો હતો. બરાબર, આ 5 જિલ્લાઓ કેટલા જિલ્લાઓ છે? 5 જિલ્લાઓ એવા છે કે જે અહીંયા હતા. બરાબર, 18 જિલ્લાઓ અને એ 18 જિલ્લાઓમાંથી 5 જિલ્લાઓ ગુજરાતના હતા, મુંબઈ પ્રાંતની અંદર, આખા મુંબઈ ઇલાકાની અંદર આટલા જિલ્લાઓ હતા. ચલો નેક્સ્ટ, કે નીચેના પૈકી કયું વિધાન ગુજરાતના દરિયા કિનારા માટે સાચું છે? ગુજરાતના દરિયા કિનારો છે તો એના માટે આમાંથી કયું વિધાન એવું છે જે તમને સાચું લાગે છે? ચલો ઓકે, હવે ગુજરાતના દરિયા કિનારા માટે આમાંથી કઈ વસ્તુ તમને સાચી લાગે છે? વલસાડ, નવસારી, સુરત, ભરૂચ જિલ્લાની પશ્ચિમ સરહદ એ અરબી સમુદ્રની અંદર છે. ઓકે, એક્ઝેક્ટલી સાચું વિધાન છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર એ જિલ્લાની પૂર્વીય સરહદ એ અરબી સમુદ્રમાં છે. એટલે આમ જોવા જાવ તો એની પૂર્વીય સરહદ અરબી સમુદ્રની અંદર છે. એટલે બે વિધાનો સાચા છે, બંને જે સ્ટેટમેન્ટ અહીંયા તમારા સાચા કહેવાય. બરાબર, એટલે આ પ્રકારના પ્રશ્નો છે તમને પ્રશ્નો તરીકે કરી શકાય. નેક્સ્ટ, કે સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ તરફ જતા જે સાચા ક્રમની અંદર ગોઠવો. હાલો ગોઠવો ભાઈ, કઈ રીતે પશ્ચિમથી પૂર્વ દિશા બાજુ જાઓ તો એની અંદર અહીંયા સાચો ક્રમ જે છે એ થાય છે. ચલો ભાઈ, કઈ રીતે અહીંયા સાચો ક્રમ થાય છે? જો ભાઈ, સાતપુડા ગિરિમાળાનો ભાગ બને એટલે પશ્ચિમથી દિશા એટલે કે આ બાજુથી લઈને આ બાજુ સુધી જવાનું છે અને એને તમારે લાઈનમાં ગોઠવવાના છે. બરાબર, એ પર્વતોની અંદર સૌથી પહેલા આવશે રાજપીપળા. બરાબર છે, રાજપીપળા જે છે સૌથી પહેલા, રાજપીપળા પછી મહાદેવની પર્વતમાળા, મહાદેવ પછી મૈકલ પર્વતમાળા અને મૈકલ પછી રાજમહાલની પહાડીઓ. એટલે આ આખો જે છે એ પર્વતમાળાઓ એ સાતપુડાની છે. કેની છે? મારી તમારી નહીં, સાતપુડાની ગિરિમાળા કહેવાય. ચલો, મહી અને ઢાઢરની વચ્ચેના પ્રદેશને નીચેના પૈકી કયા નામે ઓળખવામાં આવે છે? મહી અને ઢાઢર નદી એ બે વચ્ચેના જે પ્રદેશને આમાંથી કયા નામે ઓળખવામાં આવે છે? ચલો, મહી અને ઢાઢર નદીની વચ્ચેનો પ્રદેશ એને કયા નામે ઓળખવામાં આવે ભાઈ?
મહી અને ઢાઢર નદીની વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખવામાં આવે? ઓકે ભાઈ, અહીંયા મહી અને ઢાઢર નદીની વચ્ચેનો પ્રદેશ એને કયા નામે ઓળખવામાં આવે? સીધો સરળ પ્રશ્ન એ કર્યો છે કે મહી અને ઢાઢર નદીનો પ્રદેશને વાકડનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. એટલે આ વાકડનો પ્રદેશ જે છે એ હકીકતમાં વડોદરા અને ભરૂચની વચ્ચેનો વિસ્તાર કહેવાય. વડોદરા અને ભરૂચની વચ્ચેનો જે વિસ્તાર એને વાકડનો પ્રદેશ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ કે ગુજરાતની નીલકા નદીના કાંઠે કયું એવું પ્રસિદ્ધ સ્થળ આવેલું છે? નીલકા નદી તમે જુઓ છો એ નીલકા નદીના કાંઠે ક્યુ એવું પ્રસિદ્ધ સ્થળ તમને આવેલું જોવા મળે છે ભાઈ? દોસ્તો ગુજરાતની નીલકા નદી છે અને આ નીલકા નદીના કાંઠે તમને આમાંથી કયું એવું પ્રસિદ્ધ એવું સ્થળ જોવા મળશે? નીલકા નદીના કાંઠે તમને આમાંથી ભીમનાથ શિવાલય બરાબર, ભીમનાથનું મંદિર જે છે એ જોવા મળશે નીલકા, બરાબર છે. નીલકા નદી જે છે એના કાંઠે. ઓકે ચલો, નીલકા જે છે એ ક્યાં આવ્યું ભાઈ? આ નીલકા નદી જે છે એ હકીકતમાં સુરેન્દ્રનગર બાજુ, નીલકા નદી પ્રસિદ્ધ એવી નીલકા નદી છે એના કાંઠે આ ભીમનાથ શિવાલય. ચલો ગુજરાતના આ ધોધને એના સ્થાનની સાથે યોગ્ય રીતે જોડો, બરાબર છે. અહીંયા ગુજરાતનો ધોધ છે અને સામે એનું એ સ્થાન છે, તો એ સ્થાનને તમારે યોગ્ય રીતે જોડવાનું છે. આમાંથી કઈ જે છે એ યોગ્ય તમને લાગે છે? કયું? ધોધનું નામ અને સામેનું સ્થળ. નીનાઈનો ધોધ છે, હાથણી માતાનો ધોધ છે, જોડિયાનો ધોધ છે અને ચીમેરનો ધોધ છે. સોરી, નીનાઈ જે છે એ બોટાદ પાસે જ છે. આઈ મિસ્ટેક. ઓકે, તો અહીંયા નીનાઈ માતાનો ધોધ જે છે અહીંયા નીનાઈનો ધોધ કહેવાય છે, હાથણી માતાનો ધોધ, જોડિયા અને ચીમેરનો ધોધ. તો આની અંદર જે છે આ નામ પણ તમે કદાચ પહેલી વાર સાંભળ્યા છે, પણ આવા છે ગુજરાતની અંદર આવેલા આ ધોધ વિસ્તારો છે, બરાબર છે. તો શું છે આ ધોધ વિસ્તારો અને કઈ રીતે આ ધોધ વિસ્તારો આવે છે? દોસ્તો અહીંયા જે છે એ નીનાઈ માતાનો ધોધ એ ડેડિયાપાડાની અંદર આવે. કઈ જગ્યાએ આવે? ડેડિયાપાડા. હાથણી માતાનો ધોધ છે એ હાથણી માતાનો ધોધ જાંબુ ઘોડા ખાતે આવે. કઈ જગ્યાએ? જાંબુ ઘોડા, હાથણી માતાનો ધોધ, જોડિયા, બરાબર છે. એની અંદર ધરમપુર પાસે જોડિયા જે છે એ આવે અને ચીમેરનો ધોધ જે છે એ ડાંગ જિલ્લાની અંદર આવે. એટલે અહીંયા તમારું જો સાચું થાય એ બી, નીનાઈ માતાનો ધોધ ડેડિયાપાડામાં, હાથણી માતા જાંબુ ઘોડાની અંદર, જોડિયાનો ધોધ છે એ ધરમપુર ખાતે અને ચીમેરનો ધોધ છે એ ડાંગ જિલ્લાની અંદર આવશે. ચલો નેક્સ્ટ કે પશ્ચિમ તરફ જે છે એ પ્રવાહ ધરાવતી નદીઓને એની લંબાઈના ઘટતા ક્રમને ધ્યાનમાં રાખીને નીચેના પૈકી કયો એક ક્રમ છે કે જે સાચો છે? આમાંથી કયો એવો ક્રમ છે કે જે તમને સાચો લાગે છે? ચલો કયો એક ક્રમ જે છે દોસ્તો અહીંયા જે તમને અહીંયા યોગ્ય લાગે છે અને સાચો લાગે છે? આપજો જુઓ ભાઈ, ઓકે, તો પશ્ચિમ તરફથી બરાબર પ્રશ્ન શું છે? પશ્ચિમ તરફ પ્રવાહ ધરાવતી નદીઓને એની લંબાઈના ઘટતા ક્રમને ધ્યાનમાં રાખીને કયો ક્રમ છે આમાંથી સાચો છે? લંબાઈના જો ઘટતા ક્રમને ધ્યાનમાં રાખીને આમાં સૌથી બરાબર છે લંબાઈ મુજબ નર્મદાની લંબાઈ મોટી, નર્મદા પછી બીજો નંબર તાપી, તાપી પછી મહી નદી અને સાબરમતી નદી જે છે એ પછી આવે. ભલે સાબરમતી નદી ગુજરાતની સૌથી લાંબી નદી, પણ અહીંયા તમને કીધું છે ઓલ ઓવર લંબાઈ છે એની વાત છે. નર્મદા મોટી, એના પછી તાપી, તાપી પછી મહી અને ચોથા નંબર ઉપર અહીંયા સાબરમતી આવે. એટલે બી જવાબ સાચો. નેક્સ્ટ, નીચેના પૈકી કયા વિધાનો છે સાચા છે? આમાંથી કયા વિધાનો એવા છે જે સાચા છે? નર્મદા નદીનું મુખ એ ખંભાતના અખાતમાં છે, સાબરમતી નદી ખંભાતના અખાતમાં મળે છે,
પશ્ચિમ બનાસ કચ્છના નાના રણમાં ખુલે છે અને મહી નદી છે ખંભાતના અખાતમાં ખુલે છે બરાબર છે તો કયું વિધાન છે એ તમને અહીંયા સાચું લાગે તો નર્મદા નદી છે એનું મુખ ક્યાં ખુલે તો કે ખંભાતના અખાત પાસે અલિયા બેટ ની અંદર બરાબર ક્યાં અલિયા બેટ ની અંદર સાબરમતી નદી ક્યાં ખુલે કોપાલાની ખાડી બરાબર ક્યાંની ખાડી તો કે કોપાલાની ખાડી બનાસ નદી જે છે પશ્ચિમ બનાસ કચ્છના નાના રણના વિસ્તારમાં ખુલે આ પણ સાચું અને મહી નદી છે એ વહોરાની ખાડી ક્યાં ખુલે વહોરાની ખાડી હવે નર્મદા નદીનું મુખ ખંભાતના અખાતમાં ન ગણાય બરાબર છે શું આવે અહીંયા સાચો જવાબ તો કે આપેલ તમામ ચાર જે છે એ ચારે ચાર જવાબ સાચા થાય બરાબર છે તો આ ખંભાતના અખાતની અંતર્ગત અલિયા બેટ અહીંયા સાબરમતી નદી કોપાલાની ખાડી બનાસ નદી જે છે એ કચ્છના નાના રણના વિસ્તારમાં બનાસ સરસ્વતીને રૂપેણ કુવારિકા નદી એટલે મહી નદી છે એ ખંભાતના અખાતમાં ખુલે એટલે મહી નદી છે એ વહોરાની ખાડીમાં ખુલે એટલે આપેલા તમામ સાચા છે નેક્સ્ટ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી આમાંથી કઈ છે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી આમાંથી કઈ બનાસ સરસ્વતી રૂપેણ કે સિપ્રી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી આમાંથી કઈ છે તો દોસ્તો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી આવે છે બનાસ નદી બનાસ નદી જે છે એ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કહેવાય આ નદી નીકળે છે રાજસ્થાન પાસે શિરડવાના પહાડોમાંથી બરાબર ત્યાંથી નીકળીને બનાસકાંઠા જિલ્લાની અંદર એન્ટ્રી મારે બનાસકાંઠા જિલ્લાની અંદર આવી કચ્છના નાના રણના વિસ્તારમાં આવી જાય છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સાંગાવાડી ઊંડ અને પાર આ કેના નામ છે સાંગાવાડી છે ઊંટ છે પાર છે આ નામ કેના છે ભાઈ સાંગાવાડી છે ઊંડ છે પાર છે આ નામ હકીકતમાં કેના છે વાનગીના છે નદીઓના છે પશુઓના છે કે ઘઉંના બિયારણ આ નામ છે નદીઓના બરાબર સાંગાવાડી ઊંડ પાર આ બધી નદીઓ છે એટલે અહીંયા આપણો જવાબ જે છે સાચો થાય નદીઓ જે સપ્ત સંગમ પ્રદેશ તરીકે ઓળખાય છે એવા વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદી નથી ચાલો બરાબર છે આમાંથી જે સાત નદીઓ આવે છે એમાંથી કઈ એક નદી નથી જો ભાઈ સપ્ત સંગમ પ્રદેશની વાત છે એ સપ્ત સંગમ પ્રદેશ જે વૌઠામાં સાત નદીઓ મળે છે અમદાવાદ પાસે અને એ ત્યાં વૌઠા કે જ્યાં સપ્ત સંગમ પ્રદેશ હાથા ભાષા ભાષા મેવો ખાસેમાં હાથમતી સાબર મેશવો વાત્રક ખારી શેઢી અને માસમ તો અહીંયા ભાદર નદી કોઈ દી મળે નહીં કારણ કે ભાદર નદી અરબ સાગરની અંદર મળી જાય અને એ અરબ સાગર પોરબંદર પાસે નવી બંદર પાસે અહીંયા મળે છે એટલે અહીંયા ડી આપણો ભાદર જે છે એ આવે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન કે વૌઠાનો મેળો સાત નદીઓના સંગમ સ્થળે રચાય છે એ સાત નદીઓમાંથી નીચેનામાંથી કઈ નદીઓ કહેવાય સાત નદીઓની અંદર આ વૌઠાનો મેળો છે સાત નદીઓના સંગમ સ્થળ ઉપર રચાય છે
सात नदीओनी अंतर्गत नीचेनामांथी कई नदीनो समावेश थाय छे? शेढ़ी, मेश्वो, माजम, साबरमती, बराबर छे के वात्रा? ओके, माजम जो सरस्वती नो आवे, अहींया जे छे ए अंबिका नो आवे, अहींया जे छे ई हासा मेवो खासे मा, बराबर छे, पण महीनो आवे एटले कयो आवे? ए, बराबर छे, एटले ए जे छे अहींया साचो जवाब थाय एक्झेक्टली। चलो, ગુજરાતનું પૂર્ણ વન્યજીવ અભયારણ્ય ખાલી જગ્યાનો ભાગ છે દોસ્તો। ગુજરાતનું આ પૂર્ણ વન્યજીવ અભયારણ્ય છે કેનો ભાગ કહેવાય છે? ओके, હવે પૂર્ણ આવે ક્યાં? દક્ષિણ ગુજરાતમાં। અને આ પૂર્ણ વન્યજીવ અભયારણ્ય જે છે એ કેનો ભાગ કહેવાય? પશ્ચિમ ઘાટ અથવા તો સહ્યાદ્રીનો ભાગ। નવસારી પાસે આ પશ્ચિમ ઘાટ અથવા તો સહ્યાદ્રી પાસે પૂર્ણ વન્યજીવ અભયારણ્ય છે ત્યાં આવે છે। નેક્સ્ટ, કે પ્રાચીન સમયમાં વિસ્તારમાં આવેલી જે સંસ્કૃત પાઠશાળાઓની કારણે કયું એવું શહેર છે જેને છોટે કાશી તરીકે ઓળખવામાં આવતું હતું? છોટે કાશી કયું શહેર ઓળખાય છે? એક્ઝેક્ટલી ભાઈ, છોટે કાશી તરીકે આમાંથી એક જ શહેર ઓળખાય અને એ છે કયું? જામનગર। છોટે કાશી તરીકે જામનગર સિટી, જામનગર શહેર છે એ ઓળખાય છે, બરાબર છે, અને એ અહીંયા સાચો જવાબ। નેક્સ્ટ, કે જામનગર જિલ્લાનું ગોપનું મંદિર કેના દ્વારા બાંધવામાં આવ્યું હતું? જામનગર જિલ્લો અને એ જામનગર જિલ્લાનું ગોપનું મંદિર છે કોના કારણે, બરાબર છે, કોના દ્વારા બાંધવામાં આવ્યું છે? ચલો, ગોપનું મંદિર જામનગર જિલ્લાની અંતર્ગત કયું? તો કે ગોપનું મંદિર કોના દ્વારા બાંધવામાં આવ્યું? મૈત્રક વંશના શાસકો દ્વારા, બરાબર છે, પલ્લવ નું આવે, મૈત્રક વંશ, ચાલુક્ય નહીં। ગોપનું મંદિર જે છે એ મૈત્રક વંશના શાસકો દ્વારા બાંધવામાં આવેલું છે। નેક્સ્ટ, કે ગોપના મંદિર જે છે એની અંતર્ગત કોનો કઈ વિધાન, કઈ વસ્તુ સાચી છે? કુશાણ શાસકો દ્વારા મંદિરનું નિર્માણ થયું હતું, એટલે આ વિધાન તો આવે નહીં। ગાંધાર શૈલી અને સ્થાપત્ય કાળમાં, અને ગોપનું મંદિર છે એ વર્તુ નદીના કાંઠે આવેલું છે, આમાંથી કયું વિધાન તમને સાચું લાગે ભાઈ? ઓકે, હવે આમાંથી કયું વિધાન? જો કુશળ શાસકો દ્વારા એ તો કોઈ દિવસ આવે નહીં, પણ હા, આ જે ગોપનું મંદિર છે એ ગોપના મંદિરની જે સ્થાપત્ય શૈલી એટલે કે ગાંધાર શૈલી, કઈ શૈલી આવે? ગાંધાર શૈલી આવે। અને આ જે ગોપનું મંદિર છે જામનગર જિલ્લા પાસે આવેલું વર્તુ, બરાબર, વર્તુ નદીના કાંઠે એ આવેલું છે, એટલે જામનગર જિલ્લો અને વર્તુ નદીના કાંઠે આવેલું છે। લોક સાહિત્ય વિદ્યાલય એ કયા જિલ્લાની અંદર આવેલું છે ભાઈ? લોક સાહિત્ય વિદ્યાલય છે એ કયા જિલ્લામાં આવેલું છે? ચલો, લોક સાહિત્ય વિદ્યાલય છે, હવે આ લોક સાહિત્ય વિદ્યાલય એ ક્યાં આવેલું છે? તો લોક સાહિત્ય વિદ્યાલય છે એ જામનગર ખાતે આવેલું, સીધો જવાબ છે જામનગર। ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં ક્યાં અન્ય સ્થળે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસેલો છે ભાઈ? ભાવનગર જિલ્લાની અંદર તો ખરી, પણ બીજા એવા કયા જગ્યાએ ગુજરાતની અંદર આ જહાજ ભાંગવાનો ઉદ્યોગ એ વિકસેલો છે? ચલો દોસ્તો, કે ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતની અંદર કયા અન્ય સ્થળે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસેલો છે? જામનગરની અંદર સંચાણા, બરાબર છે, અલંગ તો ખરું, બરાબર છે, પણ અહીંયા સંચાણા ખાતે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસેલો છે, બરાબર, જામનગર જિલ્લાની અંદર આવે સંચાણા, સંચાણની સંચાણા, બરાબર છે, સંચાણા બંદર જે છે ત્યાં વિકસેલો છે। નેક્સ્ટ,
કે મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા બે જિલ્લાની હદ મળતી નથી. બરાબર છે, કયા બે જિલ્લાની હદ ગુજરાતના જિલ્લાઓ છે એમાંથી મળતી નથી. જો ભાઈ ગુજરાતના એક જ આવે, ભરૂચ અને સુરત, બાકી વલસાડ અડે, ડાંગ અડે, નવસારી અડે અને વલસાડ અડે, છોટા ઉદેપુર અને નર્મદા બે અડે, પણ અહીંયા ભરૂચ ને સુરત કોઈ દી અડે નહીં. ચલો નેક્સ્ટ, કે ગુજરાતનું સુપ્રસિદ્ધ એવું નવલખા મંદિર કયા તાલુકામાં જોવા મળશે? આ નવલખા મંદિર તમે જોયું હશે, અને એ જે નવલખા મંદિર છે એ નવલખા મંદિર એ કયા તાલુકાની અંદર જોવા મળશે? ચલો, જે આ સુપ્રસિદ્ધ એવું નવલખા મંદિર છે એ નવલખા મંદિર એ કયા તાલુકાની અંદર આવેલું છે? નવલખા મંદિર છે એ ભાણવડ તાલુકાની અંદર આવશે. કઈ જગ્યાએ આવશે? ભાણવડ. બરાબર છે, આ ભાણવડ તાલુકો અને એ ભાણવડ તાલુકાની અંદર નવલખા મંદિર ગુમલી ખાતે ત્યાં આવશે. ગુજરાતમાં એન્ડોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? એન્ડોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ જે છે ગુજરાતની અંદર કઈ જગ્યાએ છે? ગુજરાતની અંદર એન્ડોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ આમાંથી કઈ જગ્યાએ તમને જોવા મળશે? દોસ્તો, ગુજરાતની અંદર એન્ડોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ એ અમદાવાદ, સિદ્ધપુર, વડોદરા કે દેવભૂમિ દ્વારકામાં જોવા મળે. દોસ્તો, અહીંયા જે છે એ દેવભૂમિ દ્વારકાની અંદર એન્ડોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ તમને જોવા મળશે. એટલે એન્ડોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ દેવભૂમિ દ્વારકા. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે કયા દેશની મદદથી એક બહુ મોટું એવું વિન્ડ ફાર્મ ઊભું કરવામાં આવ્યું છે? બરાબર, લાંબા ગામે કયા દેશની મદદથી વિન્ડ ફાર્મ ઊભું કરવામાં આવ્યું છે? ચલો, આ જે વિન્ડ ફાર્મ છે કયા દેશની મદદથી ઊભું કરવામાં આવ્યું, તો એની અંદર જવાબ છે ડેનમાર્ક. કારણ કે લાંબા ખાતે આપણે બહુ મોટા ઉમસ મોટું વિન્ડ ફાર્મ ઊભું કર્યું, પણ એના માટે જે આપણને સહાય કરી એ ડેનમાર્કે કરી. ડેનમાર્ક નામનો દેશ એને આપણને સહાય કરી. બરાબર દોસ્તો, તો અહીંયા આજના ક્વેશ્ચન છે એને અહીંયા સુધી આપણે રાખીએ. તો દોસ્તો, ખાસ જે છે વાત એવી કરવી છે કે આ રવિવારે પણ આપણે આવી ટેસ્ટની આયોજન કરી રહ્યા છે. જે લોકો એ અડ્ડા 24/7 ગુજરાતની ગઈકાલની જે ફ્રી ઓફલાઈન મોક ટેસ્ટની અંદર આવ્યા હતા, એ લોકો માટે રિઝલ્ટ લઈને આવું છું 7:45. બરાબર છે, 7:45 તમારા માટે એ રિઝલ્ટ લઈને હું આવી રહ્યો છું. બરાબર, તો અહીંયા ખાસ જે છે આપણે જોઈ શકો છો, 7:45 આપણે મળીએ. બરાબર છે, મળીએ છે નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ.